जीते इलेक्शन माहौल चाली रो मतगणतरी पूर्ण थी है भगवो लहराव है सिद्धार्थ जीए विजय रूपाणी के जो संबोधन कर रहा है। माननीय प्रदीप सिंह जी, माननीय आईके जाडेजा, माननीय जगदीश भाई, डॉक्टर सोलंकी, धर्मेंद्र भाई, सांसद एचएस पटेल, उपस्थित सब विजेता कॉर्पोरेटरों, भाइयों ने बहनों, सर्वप्रथम भारतीय जनता पार्टी वती समग्र गुजरात की जनता नो हृदयपूर्वक आभार मानु छु, कारण के अगाउ जे बात थई क्या 25 वर्ष, क्या 35 वर्ष, क्या 45 वर्ष लगातार भारतीय जनता पार्टी ने विजय सिंह वरमाला पहेरावनार आ गुजरात की जनता ने आ चूंटणी में भाजप ने भव्य विजय अपावा बदल खोबे खोबे मत आपीने जे प्रेम ने विश्वास अपना में व्यक्त कर्यो छे एवा तमाम मतदारों हृदय थी आभार मानु छु। साथे साथे जे कार्यकर्ता हो पक्ष की निष्ठा ने ध्यान में राखी ने मैडू न मैडू टिकट मैडी न मैडी छता आईटी माटे कमर जीते एटला माटे जेमने दिवस रात परिश्रम कर्यो छे एवा लाखों कार्यकर्ताओं ने पण अभिनंदन आपू छू। भाई बहनों, कांग्रेस की सौथी बुरी हालत आजना दिवसे जोवा मळी छे। छ छ कोर्पोरेशनना मतदारोए बेरहमी थी बेरहमी शब्द वापरू छू जराय दया न करी कांग्रेस ने एवा मायरा के अमुक तो कांग्रेस ना लोकोनी ठेर ठेर डिपोजिटो गई छे। कांग्रेस ना दिग्गजो જે ગામમાં નેતૃત્વ કરે છે, પછી રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય, એક એક ને વીણી વીણીને કોંગ્રેસના લોકોને ગુજરાતની જનતાએ બુરી તરહ સે બેરહેમી સે જે રીતે હરાવ્યા છે આપની દયા આવે કે આવી બેરહેમી હોય, આવી રીતે મારવાનું હોય કલ્પના નહોતી। પ્રજાને ચૂની ચૂનીને જેને કહીને ગોતી ગોતીને હરાવ્યા છે, આ એ પ્રકારનું પરિણામ છે। કોંગ્રેસે પણ અનેક ભ્રાંતિઓ ફેલાવી, દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર સામે ખેડૂતના નામે આંદોલનો ચાલે, ભ્રાંતિ ફેલાવવાનો પ્રયત્ન થાય દેશભરમાં, અલગ અલગ પાર્ટીઓ નીકળી પડી હતી મોંઘવારી નામે તાલ બજાવ્યા, ભ્રષ્ટાચારની વાતો કરી, વિકાસ ની વાતો કરવાને બદલે નવા નવા તુક્કાઓ લગાવીને ગુજરાતની જનતાને ડાયવર્ટ કરવાના ખૂબ પ્રયત્નો પણ થયા, ભ્રાંતિ સર્જવાના પ્રયત્નો થયા, પરંતુ ગુજરાતનો સાણો મતદાર આ એકેય વાતમાં આવ્યો નથી। કોરોનામાં પણ ખોટી ખોટી વાતો ચલાવી, જાણે કોંગ્રેસના લોકો જ કોરોનામાં લોકોને બચાવી શકત, અરે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પાછું વૈકરું છે, તમારે ત્યાં 50,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, તમારી સરકાર છે, તમારા નિશાને ચાલતી સરકાર છે, કોરોનાના નામે પણ ભ્રાંતિ ફેલાવી, પરંતુ લોકોએ આ એક વાત પણ સાંભળી નથી અને
भारतीय जनता पार्टी ऊपर, भारतीय जनता पार्टी ना नेतृत्व ऊपर, भारतीय जनता पार्टी की नीतियों ऊपर, भारतीय जनता पार्टी की नियत ऊपर भरोसा राखी ने गुजरात की प्रजा ए मेंडण आप प्रजा आ बधी वस्तु ने જોઈને કોંગ્રેસ ની વાત માં આવશે એવું માનીને કોંગ્રેસ ના લોકો એ કારસાઓ રચ્યા. મતદાન ઓછું થયું છે લોકોને રાષ્ટ્રપતિ, મેં ગઈકાલે જ કીધું હતું, મેં ટ્વીટ કરી હતી કે કોંગ્રેસ નો મતદાર મતદાનથી વંચિત રહ્યો છે અને એને કારણે ભાજપનો મતદાર તો ઉત્સાહથી મતદાયો છે. પરિણામ દેખાડી આપશે અને પરિણામે દેખાડી આપ્યું છે કે 80% થી વધુ મતો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પડ્યા છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ હવે વિરોધ પક્ષને લાયક નથી રહી. રાજકોટમાં તો સંખવા એકલો રહીચો, સુરતમાં તો સંખવાય બેચા નહીં, અમદાવાદમાં સાફ થઈ ગઈ કોંગ્રેસ, કોંગ્રેસના નેતાઓ સાફ થઈ ગયા અને એના મૂળમાં આ દિવસ સુધી કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ. જે રીતે વિજય રૂપાણીએ તમામ જનતાનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ગુજરાતમાં જે રીતે કોંગ્રેસ ભાજપનું કમળ ખીલ્યું છે તે બદલ સમગ્ર જનતાનો આભાર અને સાથે જ તેમણે તમામ ઉમેદવારોનો પણ આભાર માન્યો છે. જે રીતે સમગ્ર જનતાનો આભાર માન્યો છે, ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ તેમણે જનતાને સંબોધિત કરી છે.